વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમની ડુપ્લિકેટ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક કરવાનો કાર્યક્રમ તારીખ 10 જાન્યુઆરી 2024 રોજ મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારે આ જ કાર્યક્રમની નકલી પત્રિકા શહેરમાં ફરતી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તારીખ 10ની જગ્યાએ 9 તારીખના કાર્યક્રમની આ પત્રિકા ફરતી થતાં ચકચાર મચી જવા પામી છે અને આ મામલે તપાસ આરંભી પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી આરંભી છે. આ મામલે મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સફાઈ કર્મચારીઓની ભરતી પાલિકામાં થઈ રહી હોવાની બોગસ પત્રિકા વાયરલ થતાં ભરતી થવા માટે લોકોના ટોળેટોળા કોર્પોરેશન પહોંચી ગયા હતા અને કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ થોડાક જ સમયમાં ફરી એકવાર આ પ્રકારની પત્રિકા બહાર ફરતી થતાં ચર્ચાનો વિષય બન્યો છે. સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઈટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે. અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી. કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે, તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજિંદારી પર વિવિધ વોર્ડમાં રોજિંદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે. ના, હજુ સુધી કશી માહિતી અમને મળી નથી, પરંતુ અમે એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ, જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ, અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં તેમ ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે. અને આ કાર્યક્રમ 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આજે અમારા ધ્યાને આવ્યું. એટલે કોઈ એક સફાઈ કર્મચારીના પરિવારમાંથી જેમને ધારણા છે કે એમને પણ કાયમી કરવામાં આવનાર છે, એમના દ્વારા અમને અહીંયા આભાર અભિવ્યક્ત કરવા આવ્યા ત્યારે મારા ધ્યાને આવ્યું કે આ કાર્યક્રમ તો આવતીકાલે નથી, એટલે હવે આ ભૂલથી થયું છે કે ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે એ તો ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ આપણને સૌને ખબર પડશે જ. પોલીસ કમ્પ્લેન કરી રહ્યા છીએ અમે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.